नमस्कार मित्रों, स्वागत छे आप सर्वनु तमारी પોતાની YouTube चैनल માં। આજે આપણે ધોરણ 5 ના ગુજરાતી વિષયનું નવું પુસ્તક આવ્યું છે કેકારો, જેના પાઠ નંબર 8 લીલાછમ ખેતરનો રખેવાર, જેના ભાગ નંબર 4 નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોશું। આપણે આ ચેનલ પર ધોરણ 5 ના તમામ વિષયના વિડિયો સોલ્યુશનની લિંક અને ધોરણ 5 ના આ કેકારો પાઠની સમજૂતીના વિડિયો સોલ્યુશનની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે। જો વિદ્યાર્થી મિત્રો તમે અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા ઈચ્છતા હોય તો અમારા WhatsApp ગ્રુપની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે, જેમાં તમે જોડાઈ શકશો અને જેમાં તમને તમામ વિષયના સોલ્યુશન પણ મળી રહેશે। તો ચાલો આપણે જોઈએ આ કેકારો પાઠના પાઠ 8 ની સમજૂતીનો વિડિયો। અહીં પ્રવૃત્તિ નંબર તમને આપેલી છે 15, ફકરો વાંચો અને પ્રશ્નોના ઉત્તર લખો। અહીં તમને આપેલો સૌથી નાની લેખિકાનો એક ફકરો આપેલો છે, તે પરથી આપણે પ્રશ્નોના ઉત્તર લખવાના છે। તો જોઈએ આપણે તે પ્રશ્નોના ઉત્તર કે નંબર 1, અભિજીતાની પહેલી વાર્તા અને કવિતાના નામ કહો। તો જવાબ આવશે કે અભિજીતાની પહેલી વાર્તાનું નામ હાથીની સલાહ અને પહેલી કવિતાનું નામ ખુશહાલ દિવસ છે। ત્યાર પછી નંબર 2, અભિજીતા કોની પૌત્રી છે? તો અભિજીતા પ્રસિદ્ધ લેખક સ્વ મૈથિલી શરણગુપ્તની પૌત્રી છે। ત્યાર પછી નંબર 3, અભિજીતા કેટલા વર્ષની ઉંમરે વાંચતા શીખી હશે? તો અભિજીતા 4 વર્ષની ઉંમરે વાંચતા શીખી હશે। નંબર 4, આ ફકરામાંથી કોઈ પણ 3 લેખકના નામ લખો। તો આ ફકરામાંથી કોઈ પણ 3 લેખકના નામ, નંબર 1 સ્વ મૈથિલી શરણગુપ્ત, નંબર 2 રસિકન બોર્ડ, નંબર 3 સુધા મૂર્તિ। ત્યાર પછી નંબર 5, અભિજીતાનું પહેલું પુસ્તક છપાયું ત્યારે તે ક્યાં ધોરણમાં ભણતી હશે? તો જવાબ આવશે કે અભિજીતાનું પહેલું પુસ્તક છપાયું ત્યારે તે બીજા ધોરણમાં ભણતી હશે। ત્યાર પછી આગળની પ્રવૃત્તિ નંબર 16, સંવાદ વાંચો અને વર્ગમાં ભજવો, જોડી કાર્ય, આ કાર્ય જોડીમાં કરવાનું છે। ચાલો આપણે જોઈએ સંવાદ। ચાળિયો કહે છે, કેમ છો ઝાડજી, મજામાં? ઝાડ કહે છે, એકદમ મજામાં, તું કેમ છે? ચાળિયો કહે છે, જુઓ ને, એકલે હાથે આખા ખેતરની રખેવાળી કરવામાં થાકી જવાય છે। ઝાડ કહે છે, એમ? ચાળિયો કહે છે, એકલે હાથે ને પાછું સખત તાપમાં સતત ખડે પગે? ઝાડ કહે છે, ઠીક। ચાળિયો કહે છે, શું ઠીક? એક પગે ઊભા રહેવામાં કેટલો થાક લાગે? તમને નથી લાગતો થાક? તમે તો એક પગે જ તાપમાં ઊભા છો। ઝાડ કહે છે, કહું પહેલા તું મને એક વાત કહે, તારું આખા દિવસનું કામ શું? ચાળિયો કહે છે, પાકના રક્ષણ માટે ચકલા ઉડાવવાનું, બીજું શું? ઝાડ કહે છે, જો તું ચકલા ઉડાડે છે એટલે તેનો તને થાક લાગે છે? ચાળિયો કહે છે, બિલકુલ। ઝાડ કહે છે, હું ચકલા ઉગાડું છું, મતલબ કે ચકલાને છાંયો આપું છું, આરામ આપું છું, એટલે મને પણ આરામ મળે છે। ચાળિયો કહે છે, એમ? હું ચકલાને બેસવા દઉં? ઝાડ કહે છે, અરે રે, તો ખેતરની રખેવાળી કરશે કોણ? ત્યાર પછી આગળ પ્રવૃત્તિ જોઈએ, પ્રવૃત્તિ નંબર 17, ચાળિયો શું કરે એ તો ખબર પડી ને, હવે ચાળિયાનું એક ગીત ગાઈએ। ચાલો આપણે એક ચાળિયાનું ગીત જોઈએ। ઉડો કાબર, ઉડો ચકલા, ઉડો મેના પોપટ મોર, બધાને ઉડવાનું કહેશે, કાબરને ઉડવાનું કહે છે, ચકલાને ઉડવાનું કહે છે, અને મેના અને પોપટ અને મોરને પણ ઉડવાનું કહે છે। હું આ ખેતરનો રખવાળો, સઘળા પેડા ક્યાંથી ચોર? થોર તણી આ વાડ ઉગાડી, છીડે બાવળ કાંટ ભરી, તોય મન તમે ક્યાંથી અહીં આવ્યા? સંતા કુકડી કેવી કરી? ઉડો કહું છું એટલું હું શાણો રખવાળ, ખેડૂત આવી જો ચડે ગોફણ ધાવ ઉછાળ, મોતી મૂઠસા ડુંડા ઝૂલે, લીલો નીલ નીલમડો ચોમોલ, દાણો ઓછો એક ન થાશે,
मालिक ने मैं दीधो कॉल। खेडूत आवे उड़ी जाओ ए जाता हूँ साद करीश। खोटा खोटा डोला फाड़ी छुपाई ने दाणा धरीश। उड़ो काबर उड़ो चकला उड़ो मैना पोपट मोर। हूँ आ खेतरनो रखवाड़ो सघड़ा पेड़ा क्यांथी चोर। तो अहीं आ जे चिड़ियानुं गीत छे ते लखेलुं छे कृष्णलाल श्रीधराणी। ત્યાર પછી આપણે તેની થોડી વાતચીત કરી લઈએ। નંબર એક કે કવિતામાંના ચાડિયાની કઈ વાત તમને ગમી? તો કે ચાડિયો કાબર ચકલા મેના પોપટ અને મોરને ખેડૂતના ગોણથી ઘા ના પડે એટલા માટે પક્ષીઓને ખેડૂત આવતા ઉડી જવાનું કહે છે અને ખેડૂત જશે એટલે હું તમને દાણા ખાવા બૂમ પાડીશ। ખોટી ખોટી આંખો કાઢી ડરાવીને સંતાઈને દાણા આપીશ। કવિતામાંના ચાડિયાની આ વાત મને ગમી। નંબર બે, તમે ચાડિયો જોયો છે, કેવો હતો? તો કે હા, મેં મારા માસીના ખેતરમાં ચાડિયો જોયો છે। તે કાળી હાંડલી, ઘાસ, નક્કામાં કપડાના ટુકડા અને લાકડામાંથી બનાવેલો હતો। તેને જૂનો જબ્બો અને લેંઘો પણ પહેરાવેલો હતો। નંબર ત્રણ, ચાડિયો શા માટે બનાવવામાં કે રાખવામાં આવે છે? તો કે ખેતરમાં ઢોર બકરા કે જંગલી જાનવર પેસી ન જાય તેમજ પંખીઓ પાકેલા અનાજના દાણાનો બગાડ કરે નહીં તે માટે ખેતરમાં ચાડિયો બનાવવામાં કે રાખવામાં આવે છે। ત્યાર પછી નંબર ચાર કે કવિતામાં ક્યાં ક્યાં પક્ષીઓની વાત છે? તો કે કવિતામાં કાબર ચકલા મેના પોપટ અને મોર જેવા પક્ષીઓની વાત છે। નંબર પાંચ, લોકો ચાડિયાને ચાડિયો કેમ કહેતા હશે? તો કે ચાડિયો એટલે ચાડી કે ચુગલી કરનાર, પણ ખેતરનો ચાડિયો તો કોઈની ચાડી કે ચુગલી કરતો નથી, ખેડૂત સુધી પશુ પંખીની વાતને પહોંચાડતો નથી પણ પોતાની હાજરીથી પશુ પંખીને ખેતરમાં પ્રવેશવા દેતો નથી, તેથી લોકો ચાડિયાને ચાડિયો કહેતા હશે। ત્યાર પછી નંબર છ, શું ખરેખર પક્ષીઓ ચાડિયાથી ડરતા હશે? જો હા તો શા માટે, જો ના તો શા માટે? તો કે હા, ખરેખર પક્ષીઓ ચાડિયાથી ડરતા હશે કારણ કે ચાડિયાની રચના માણસ જેવી હોય છે। પશુ પક્ષીઓ માણસોથી ડરીને પાકને નુકસાન કરતા નથી, તો ચાડિયાને જોઈ પશુ પક્ષીઓને ખેતર વચ્ચે માણસ ઊભો હોવાનો ભ્રમ થાય છે। ત્યાર પછી નંબર સાત કે પક્ષીઓ સંતા કુકડી કેવી રીતે રમતા હશે? તો કે પક્ષીઓ તૈયાર થયેલ પાકની પાછળ સંતાઈને સંતા કુકડી રમતા હશે। નંબર આઠ, તમને ચાડિયા તરીકે ઊભા રાખ્યા હોય તો કેવો અવાજ કરીને ચકલા ઉડાડશો? તો કે મને ચાડિયા તરીકે ઊભી રાખી હોય તો હું મોટેથી બૂમો પાડીને ચકલા ઉડાડું। નંબર નવ, તમે દિવસે કે રાત્રે કોઈને બીવડાવો છો, કેવી કેવી રીતે? તો કે હું દિવસે મારી નાની બહેનને બારણા પાછળથી ઓચિંતો સામે આવીને બીવડાવું છું। નંબર દસ, ગામ કે શહેરમાં રાખેલા રખેવાળ કઈ રીતે ચોકી કરે છે? તો કે ગામ કે શહેરમાં રાખેલા રખેવાળ ઠંડી ગરમી વરસાદ રાત દિવસ ઝાકતા ફરતા રહી અને ચોકી કરે છે। ત્યાર પછી આગળ પ્રવૃત્તિ જોઈએ। પ્રવૃત્તિ નંબર અઢાર, પોતાની જગ્યાએ એક મિનિટ સુધી ચાડિયાની જેમ ઊભા રહો અને વાક્યોને બંધ બેસતી પંક્તિઓ સાથે જોડો। જોઈએ, એક બાજુ આપણે વાક્યો આપેલા છે અને સામે તેની કાવ્ય પંક્તિઓ આપેલી છે, હવે તેને આપણે જોડવાની છે। તો નંબર એક, ખેડૂત જાય પછી હું તમને પાછા બોલાવીશ। તો અહીં જવાબ આવશે, એ જાતા હું સાદ કરીશ। નંબર બે, કે ખેડૂતને વચન આપ્યું છે, તો જવાબ આવશે કે માલિકને મેં દીધો કોલ। નંબર ત્રણ, મોતી ભરેલી મુઠ્ઠીઓ જેવો પાક ડોલે છે, તો અહીં તેનો જવાબ આવશે કે મોતી મૂઠ શા ડુંડા ઝૂલે। ત્યાર પછી નંબર ચાર, કે બસ અહીંથી જાઓ એટલે જો કહું છું, તો જવાબ આવશે કે ઉડો કહું છું એટલું। નંબર પાંચ, કે તમે અંદર કેવી રીતે આવ્યા, તો અહીં જવાબ આવશે કે તોય તમે ક્યાંથી અહીં આવ્યા। નંબર છ, હું ખાલી ખાલી આંખો કાઢીશ, તો અહીં જવાબ આવશે
ખોટા ખોટા ડોળા ફાડી। ત્યાર પછી પ્રવૃત્તિ નંબર 19, આ કોણ ચાડ્યો કે ખેડૂત તે વાક્યની સામે લખો। નંબર 1, હું ગોફણ મારીશ, તો આ ખેડૂત। નંબર 2, હું મોટી મોટી આંખો કાઢીશ, તો એ ચાડ્યો। નંબર 3, હું ખાલી ખાલી તમને બીવડાવીશ, તો એ ચાડ્યો। નંબર 3, મને તે વચન આપ્યું છે, તો એ ખેડૂત। ત્યાર પછી નંબર 5, મેં બૂમ પાડી એ મોરલા ઉડ અહીંયાથી, તો તે ચાડ્યો। નંબર 6, હું છાનો માનો પંખીને ખવડાવીશ, તો તે ચાડ્યો। નંબર 7, મેં કાંટાળી વાડ કરી છે, તો તે ચાડ્યો। નંબર 8, મેં પંખીઓને ચોર કહ્યા, તો તે ચાડ્યો। ત્યાર પછી આપણે આગળ પ્રવૃત્તિ જોઈએ। પ્રવૃત્તિ નંબર 20, પ્રશ્નોના ઉત્તર આપો। નંબર 1, ચોર કોણ છે, શા માટે? તો કે કાબર, ચકલા, મેના, પોપટ અને મોર એ ચોર છે, કારણ કે તેઓ ચાડિયો રખેવાળ તરીકે ખેતરમાં હોવા છતાં છાનામાના ખેતરમાં પેસી જાય છે। નંબર 2, પાકને બચાવવા શું શું કરી શકાય? તો કે પાકને બચાવવા ખેતરની ફરતે થોરની એટલે કે કાંટાળી વાડ કરી શકાય, નિયમિત ખાતર પાણી આપી શકાય, પાકની ફેરબદલી કરી શકાય, વનસ્પતિજન્ય દવાઓનો છંટકાવ કરી શકાય અને રખેવાળ રાખી શકાય। ત્યાર પછી નંબર 3, કે ચાડિયો પોતાને શાણો શા માટે ગણાવે છે? તો જવાબ આવશે કે ચાડિયો પંખીઓને માત્ર ઉડો બોલીને જ ઉડી જવાનું કહે છે, તેમને કંઈ નુકસાન પહોંચાડતો નથી અને ખેતરનો પાક પણ બચાવે છે, તેથી ચાડિયો પોતાને શાણો ગણાવે છે। નંબર 4, કે ચાડિયો પંખીઓને ખેડૂત વિશે શું કહી ચેતવે છે? તો કે ચાડિયો પંખીઓને ખેડૂત આવશે તો ગોફણ મારશે એવું કહી અને ચેતવે છે। નંબર 5, ચાડિયો ઊભો છે તે ખેતરમાં શું શું છે? તો કે ચાડિયો ઊભો છે તે ખેતરમાં ચાડિયો, કાબર, ચકલા, મેના, પોપટ, મોર, થોરની વાડ, બાવળના કાંટા, મોતી જેવા કણસલા અને લીલોછમ પાક છે। ત્યાર પછી નંબર 6, કે ચાડિયાએ માલિકને કયું વચન આપ્યું છે? તો જવાબ આવશે કે ચાડિયાએ માલિકને પોતે છે ત્યાં સુધી ખેતરમાંથી એક પણ દાણો ઓછો નહીં થાય એવું વચન આપ્યું છે। નંબર 7, ખેડૂતના જતાં જ ચાડિયો પોતે શું કરશે એમ પંખીઓને કહે છે? તો કે ખેડૂતના જતાં જ ચાડિયો પોતે પંખીઓને બૂમ પાડીને બોલાવશે, ખોટી ખોટી આંખો કાઢીને છુપાવશે, છુપાઈને અનાજના દાણા ખવડાવશે એમ કહે છે। નંબર 8, આ ચાડિયો પંખીઓનો દુશ્મન છે, તમને કેવી રીતે ખબર પડી? તો કે આ ચાડિયો પંખીઓનો દુશ્મન નથી, તે ખેતરનો રખેવાળ હોવા છતાં પંખીઓને ખેડૂતથી બચાવવાની અને ખેડૂતના છાનામાના અનાજના દાણા ખવડાવવાની વાત કરે છે, એટલે મને ખબર પડી। નંબર 9, કે કાબર, ચકલા, મેના, પોપટ અને મોર આ બધા સાથે મળીને ક્યાં આવ્યા છે, શેની ચોરી કરવા? તો જવાબ આવશે કે કાબર, ચકલા, મેના, પોપટ અને મોર આ બધા સાથે મળીને અનાજના દાણાની ચોરી કરવા ખેતરમાં આવ્યા છે। ત્યાર પછી નંબર 10, થોર અને કાંટા નાખ્યા હોય તોય પંખીઓ કેવી રીતે ખેતરની અંદર આવી જાય છે? થોર અને કાંટાથી કોને ખેતરની અંદર આવતા રોકી શકાય? તો જવાબ આવશે કે ચોર અને કાંટા નાખ્યા હોય તોય પંખીઓ ઉડીને ખેતરની અંદર આવી જાય છે, થોર અને કાંટાથી પશુઓને ખેતરની અંદર આવતા રોકી શકાય। શું ગાવું છે, ગીતિકા કે કવિતા? તમને ગમે તે ગાઓ। ત્યાર પછી આગળ પ્રવૃત્તિ જોઈએ। પ્રવૃત્તિ નંબર 21, આવું કેમ કહો? કે નંબર 1, પાકેટમારને શોધી કાઢનારને જાસૂસ કે ડિટેક્ટિવ કહેવાય, પણ તમે દાદાના ખોવાયેલા ચશ્મા શોધી આપો તો તમને જાસૂસ કે ડિટેક્ટિવ કહેવાય કેમ? તો જવાબ આવશે કે પાકેટમારને શોધી કાઢનારને જાસૂસ કે ડિટેક્ટિવ કહેવાય, પણ હું દાદાના ખોવાયેલા ચશ્મા શોધી આપું તો મને જાસૂસ કે ડિટેક્ટિવ કહેવાય નહીં, કેમ કે દાદાના ચશ્મા ઘરમાંથી જ શોધવાના હોય છે, તેમાં જાસૂસ કે ડિટેક્ટિવ જેટલી આવડતની જરૂર નથી, માત્ર ફરજ તરીકે અને મદદ કરવાની ભાવના રહેલી હોય છે।
ત્યાર પછી નંબર બે કે ખેતરની રખેવાળી કરવા માટે ચાળીઓ બનાવી પક્ષીઓને ઉડાડી શકાય એમ સોસાયટી ગામ કે ઘરની રખેવાળી કરવા માટે ચાળીઓ બનાવીએ તો શું થાય? તો જવાબ આવશે કે ખેતરની રખેવાળી કરવા માટે ચાળીઓ બનાવી પક્ષીઓને ઉડાડી શકાય એમ સોસાયટી ગામ કે ઘરની રખેવાળી કરવા માટે ચાળીઓ બનાવીએ તો તે નિર્જીવ હોવાથી રખેવાળી કરી શકે નહીં, પરિણામે સોસાયટી ગામ કે ઘરને હાનિ પહોંચાડનારને અટકાવી શકે નહીં અને વ્યવસ્થા જળવાય નહીં, સોસાયટી ગામ કે ઘર લૂંટાઈ જાય. ત્યાર પછી નંબર ત્રણ કે પક્ષીઓને ચાળિયાની વધુ બીક લાગતી હશે કે માણસની? કેમ? તો જવાબ આવશે કે પક્ષીઓને માણસની વધુ બીક લાગતી હશે, કારણ કે માણસ પક્ષીઓને નુકસાન પહોંચાડી શકે, ચાળીઓ નહીં. તો આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને પણ આ કેકારો પાઠની સમજૂતીના સોલ્યુશનના વિડીયોની લિંક મળી રહે. હવે આપણે ફરી મળીશું ભાગ નંબર 5ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.